जब आंख से आंख मिली तो दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे यार, जब आंख से आंख मिली तो दिल खो बैठे। પણ જે સદીના દરબારમાં હું તમે બેઠા છી જગત મારા, એ આથી એક બે ને ત્રણ ને પણ 700 વર્ષ પહેલા ગાંધીનગર ની બાજુનું પેથાપુર ગામ અને પેથાપુરના પાદરમાંથી ભાડજી હાથના રબારીના દીકરીના વાંજિયા મેળા ભાંગવા માટે થઈ અને જગતંબાએ ડગલા દીધેલા, આ જે વડોદરા ડભોડાના પાદરમાં હું તમે બેઠા છી સંધિ, એ જગતંબાઈ સદીમાં પેથાપુરના પાદરમાંથી હાલતી થઈ ગઈ છે કે જો અમારી પરંપરામાં સાહેબ દુનિયા એમ કે દીકરા માટે ભુવાજી ખોળા પાથરતા હોય, હવે સાંભળજો, નરસિંહ મહેતાના દીકરાનું અવસાન થાય અને નરસિંહ મહેતા એમ કે કોઈ કીધું નરસિંહ મહેતાને તમારો દીકરાનું અવસાન થયું, એ કે ભલે થયું, ભાંગી સંસારની ભલી ભીડ સુખે ભજશું સીતારામ, આ સંસારમાંથી નીકળી જાવ ને તો ભજવાનું ભજન થાય, પણ જગતંબાના ખોળે આવીને કોઈ દીકરી ખોળો પાથરી એના સાનિધ્યમાં આવી અને સતીના આંગણે આવી વડોદરા ડભોડાના પાદરમાં આવીને કોઈ ખોળો પાથરે અને ખોળો પાથરીને બે આંખડા પાડે કે અમારી પેઢી નિર્વંશ ન જાય હો, અને સાહેબ તેથી તૂટે તો દીએ દીકરા અને રૂઠે તો લિયા રાજ, વડોદરા ડભોડાના પાદરમાં આવીને જો ખોળો પાથરી દે અને બે આંખમાંથી આંખડા પડી જાય અને સાહેબ તમારી પેઢી નિર્વંશ જવા દે તો આ જગતંબા આ પાદરમાં ડભોડા બેઠી ન બેઠી થાય, ઈ માસ દુનિયા કોઈ એમ કે અમારા સંસારની ભીડ ભાગી જાય તો અમે સીતારામ સુખે બચું ભગવાનનું ભજન કરશું, પણ દુનિયામાં મારીને તમારી જનેતા માં એવી છે કે વાંજિયા મેણા કોઈ દી ખાઈ ન કે યાર, અને જેને વાંજિયા મેણા ખાતા હોય એને ખબર હોય, એને પૂછો તો ખબર પડે, એ પેથાપુરમાંથી નીકળી અને વડોદરા ડભોડાના પાદર હુંદી આવી અને જગતંબા સાહેબ એક દીકરીના વાંજિયા મેણા ભાંગવા માટે આજથી 700 વર્ષ પહેલા આવીને પાદરમાં બેઠી છે, આજ પણ આખા ગુજરાતમાંથી કોઈ પણ પરગણામાંથી ગુજરાતનું કોઈ પરગણું લઈ લો 18 વર્ણ માટે રબારી સમાજ એક માટે ને વિક્રમભાઈ 18 વર્ણ જ્યાં જેને શ્રદ્ધા છે એ શ્રદ્ધા જેને લઈ અને આ ડભોડાના પાદર હુંદી આવે અને વળતો વળે ને સાહેબ જો એમાં ફેર ન પડે તો સધી બેઠી ન બેઠી આ પાદરમાં થાય, એ જગતંબા છે આયા યાર, કોઈ જાદુ બોલવા માટે નહીં, માં છે ને માં છે, એ તો મીઠપનો દરિયો છે યાર, જેમાં કરુણા છે, ભગત બાપુ એમ કહેતા વર્ષો પહેલા કે જેનું કાળું જેનું હયું કૂણું છે એ માં છે, અને દુનિયામાં માથી કોઈ બીજું મોટું હોય નહીં, એટલે ઘણી બધી વાતો છે આગળ ઉપર, પણ મારે સદીની વાત પણ કરવી છે, પણ જગતંબાના સાનિધ્યમાં માનો ખોળો છે, નવરાત્રી આવે છે, માના એટલા બધા પ્રસંગો છે, તમને કયા પ્રસંગો કહું, એક નાની એવી દીકરી બગસરાના પાદરમાંથી નીકળી, સાંભળજો, બગસરાના પાદરમાંથી નાની દીકરી નીકળી, નવરાત્રી નજીક આવતી હતી એટલે માથે ગરબો ઉપાડેલો દીકરીએ, ગામડામાં પ્રથા હતી પહેલા ગરબો દીકરીઓ લઈને ગામડાની બજારમાં ફરતી, હવે તો આ સિટીમાં આ બધી સિસ્ટમો બધી ફરી ગઈ, પણ એક જમાનો એવો હતો દીકરીઓ ગરબો લઈને ફરતી ગામમાં, આવા બગસરાની બજારમાં 12-13 વર્ષની દીકરી ગરબો લઈને નીકળે, ગરબો લઈને નીકળી દીકરી એટલે એક હાથમાં ડાબા હાથમાં પોતાનો 1.5 વર્ષનો 2 વર્ષનો ભાઈ તેડેલો અને માથે દીકરીએ ગરબો મેલેલો અને બગસરાની બજારમાં દીકરી નીકળી, ભાઈ જો ગરબો ચાલવા જાય તો ઓલો ભાઈ પડી જાય અને ભાઈને ચાલવા જાય તો ઓલો ગરબો પડી જવાની બીક લાગે, આમ લથડિયા લેતી લેતી 12-13 વર્ષની દીકરી માથે ગરબો લઈ અને બગસરાની બજારમાં નીકળી, એક શેઠ દુકાને બેઠેલા, શેઠે જોયું કે દીકરી ગરબો ચાલવા જાય તો ભાઈ પડી જાય અને ભાઈને તેડવા જાય તો ઓલો ગરબો પડી જાય, દીકરી લથડિયા લેતી 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 લેતી, સાંભળજો દીકરી પાત્ર કેવું છે, બેન પાત્ર કેવું છે, વાત કરી ને કે જન્મદિવસની સાથે સાથે એમના બેનનું જીયાણું કરે છે, બેન બેન છે યાર, દુનિયાના કોઈ હિમાડે તમારી બેન પરણીને ગઈ હોય, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 15 વર્ષ 50 વર્ષ થઈ ગયા હોય ભીમભાઈ, પણ ભાઈના દુઃખની બેનને ખબર પડે ને એટલે પેલું આહોડું બેનને ન્યા પડે કે હાય 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 મારા ભાઈનું ભૂંડું ન થાય હો, આ બેન છે, સાંભળજો પોતાના ભાઈની એ જરૂર પડી હોસ્પિટલમાં, દીકરી હારે તે વાતને રક્ષાબંધન ઉપર કરેલી સત્ય ઘટનાનો પ્રસંગ, અને પોતાના ભાઈને કિડની ખરાબ છે અને કિડની બદલાવાની છે, ખબર પડી 10 વર્ષથી દીકરી હારે હતી, જેને એક પણ રૂપિયાની સંપત્તિમાં ભાગ નથી લીધો, ભાઈને એક પણ પ્રોપર્ટીમાં ભાગ નથી લીધો, બંગલા ગાડી જાગીર જમીન મારા બાપની તને રે ભાઈ, મારે કાંઈ ન જોવે, બે કંકુવાળા હાથ કરી અને દીકરી પોતાને બાપની દિવાલારે આમ લગાડી અને જાય છે, હવે હું આ હાથના પંજા મૂકીને જાઉં છું, મારો કઈ હક નથી આમાં, પણ ખબર પડી કે મારા ભાઈને જરૂર છે, તેથી કુટુંબ વિચાર કરે એ પહેલા તો એ દીકરી આવી અને હોસ્પિટલમાં પોતાની કિડની આપી દીધી કે મારો ભાઈને કાંઈ ન થવું પડે, આ બહેનનું સમર્પણ છે યાર, આવી રીતે હું જે તમને વાત કરું છું,
બહુ જાજો સમય નથી થયો હજી જે વાતને. બેન નું સમર્પણ અને ભાઈ નું સમર્પણ કેવું હોય યાર? ચાર એવા જો થોડી વાર મામલો મેદાને યાર. એ બગસરાની બજારમાંથી દીકરીને નીકળવું, ગરબો જાળવા જાય તો ભાઈ પડી જાય, અને ભાઈ જાળવા જાય તો હવે વાત સાંભળજો મારી આ, તો ગરબો પડી જાય. એટલે વેપારી જોઈ ગયો દુકાનમાંથી કે દીકરીને ગરબો નથી રહેતો અને ભાઈ નથી રહેતો. એટલે હાથ કર્યો, બેટા આવીને આવ્યા. દીકરી આવી 12-13 વર્ષની દીકરી ભુવાજી, એને આવીને કીધું કે તારા ભાઈને ઘરે મેલી આવ, તારાથી ગરબો નહીં રહ્યા. એ શબ્દ જ આ દીકરીના કાનમાં પીડ્યા હતા, આંખમાંથી આંખોડાની ધારું મંડી થાવો. વેપારીને હરમ થઈ કે મારાથી કઈ વધારે બોલાઈ ગયો, દીકરીને ખોટું લાગી ગયું, આંખમાંથી આંખોડા પડવા માંડ્યા. એને માથે હાથ ફેરવી એમ કીધું, બેટા હું એમ કહું છું તને કે તારા ભાઈને ઘરે મૂકી દે, અને પછી ગરબો લઈ, અને નવરાત્રિ આવે છે મને ખબર છે, પછી ગરબો લઈને ફેરતું. જો તું ગરબો ચાલવા જાતો તારો ભાઈ પડી જાય, અને તારા ભાઈને તેડવા જાય ને તો તારા માથેથી ગરબો પડી જાય, એટલે તને કીધું. કીધી રડતા આંખોડે બગસરાની બજારમાં દીકરી બોલી છે, શેઠ વાત તમારી સાચી છે, તમે એમ કીધું કે તારા ભાઈને ઘરે મેલી દે, એ વાત તમારી હાવ સાચી છે, પણ નહીં કુટુંબી નાતરો ઇને પિતા ભમ ભખે મારે ઊંચો આભ ઝકે ધર નીચે ગોકળના ધણી. એ તો જેને ઘરમાં મોટો ભાઈ હોય, બહેન હોય, બાપ હોય, મા હોય, એના માટે ને. અમારા મા બાપ તો નાનપણથી વયા ગયા છે, હવે મારે ભાઈની બેન ગણો તો બેન, અને એની માં ગણો તો માય, હવે આના સિવાય મારું કોઈ નથી દુનિયામાં, અને મારા સિવાય મારા ભાઈનું કોઈ નથી. અમારા ઘરે કોક હોય તો મૂકું ને, આ દોઢ વરાના મારા ભાઈને ઘરે મૂકવા જાવ, પણ ઘરમાં એને હાચવે એવું છે પણ અમારું દુનિયામાં કોઈ નથી. આ મારા ભાઈની બેન ગણો તો હું બેન છું, અને માં ગણો તો હું માં છું. સાહેબ આ દુનિયામાં દીકરી પાત્ર બેન પાત્ર એવું છે કે ટાણું આવે તેથી રક્ષાબંધનમાં હૂતરનો તાતણો બાંધીને બેન થઈ જાય છે, અને ટાણું આવે તેથી માં બનીને માથે મીઠો હાથ ફેરવે છે, મુંજાતો નહીં તારી મોટી બેન બેઠી છું. એના માટે મેં ગીત લખ્યું હતું, અને એ આજ જ્યારે આવું સરસ મજાનો આ પ્રસંગ છે ભમાજીના અને વિષ્ણુ ભુવાજીના બેન માટે જે એમને જીયાણું કર્યું, ત્યારે મને આ પ્રસંગમાં આ ગીત યાદ આવે. કેવી છે બેન અને ભાઈના હેતનું આ ગીત મને યાદ આવે. રાજી માન ચાંદ લે ચોખા, બેની નાયે તુજાનો ખારે, રાજી માન ચાંદ લે ચોખા. દુનિયાના કોઈ ભાઈની આગળથી બેનને કઈ લેવું નથી. રાજી મન ચાંદ લે ચોખા, રક્ષાબંધન આવે તેથી ચાંદલો કરી અને ચોખા લગાડી અને એક રાખડી બાંધી દે બેન, એને એમ ન હોય મને કરોડો રૂપિયા મારો ભાઈ આપી દે, મને કરોડોની સંપત્તિ મારો ભાઈ આપી દે. આ બેનના હેતનો અને ભાઈના હેતનું ગીત છે સાહેબ. ત્યારે મને યાદ આવે જગદીશભાઈ, બેની નાયે તુજાનો ખારે, રાજી માન ચાંદ લે ચોખા.
કેતની હેલી ગાયા નરડા આયને લેતી કા કેતની હેલી ગાયા નરડા ભાયને લેતી કા આવડ જે મુયાણ દેનારી ખોડલ જેવી બેન ખમકારી આવડ થઈ આણ દેનારી અમૃત નો કૂપો પાતાળ માંથી લઈ આવો અને ઈ જો બે ટીપા એના મોઢામાં પડે તો તમારો ભાઈ જીવે અને તેથી પોતાના ભાઈ માટે થઈ અને ભગવતી આવડ ઉભી છે બાર અને ભગવતી આ ખોડિયાર જેનું નામ જાનભાઈ હતું એ પાતાળમાં ઉતરે અમૃત નો કૂપો લેવા માટે મારા ભાઈને જીવાડવો છે. અમીનો કૂપો લઈને પાછી ન આવે ત્યાં સુધી સૂર્ય અસ્ત થઈ જાય એના માટે આવડે લોબડીનો ઘા કર્યો આવડ તોડી આણે લાજાળું લોપે નહીં અને ભરે ને ડગલું ભાણતું કર્મી કશબ રાવું એક ડગલું આગળ દેતો ને જ્યાં સુધી મારી બેન નો આવે અને આ બાજુ પોતાના ભાઈ માટે અમીનો કૂંપો એટલે અમૃત લઈ અને ખોડિયાર પાછી આવે અને પોતાના ભાઈ મેરખિયાને અમૃત પાયું અને હજીવન કર્યો એટલે આ કડીમાં કીધું છે ખોડલ જેવી બેન ખમકારી અને આવડ થઈ આણ દેનારી. આ દુનિયામાં બેન જેવું સમર્પણ કોઈનું છે ને એટલું યાદ રાખજો. તમારા ઘરમાં ગમે મહેમાન થાય ગમે આવે પણ તમારી બેન મહેમાન થાય તેથી જોજો એને પ્રેમમાં ફાંસી પાની કરતા નહીં યાર. કારણ કે ભાઈ અને બેનના પ્રેમની વાતો તો દુનિયામાં ઘણી થઈ છે અને ઘણી થવાની હજી એટલે મારે જાજુ કાંઈ નથી કહેવું અને ભમાજીને ગમે છે એવું કાયમની માટે આ ગીત ગાઉં છું એટલા માટે આ સધીના દરબારમાં મને યાદ આવે કે હલ્દી ઘાટીના મેદાનમાં પોતાના સમાન માટે લડવા વાળો રાણો પ્રતાપ અકબર ઘોર અંધાર જેમાં ઓરણા હિન્દુ અવર તેથી જાગે જગદા ધાર એ તો મારો પર હે રાણ પ્રતાપ. અરે અકબર પથ્થર અનેક તે કઈક ભૂપત ભેળા કર્યા પણ તોય નો લાગ્યો હાથ એ તો મારો પર હે રાણ પ્રતાપ. પણ મને અહીંથી ફરમાઈશ હતી કે બાપુ બેઠા છે જયારે આયા દૂધે વડવાળા મંદિર દૂધે ગામ મૂળ તાલુકાનું છે ગેમરભાઈ અને મારી જન્મભૂમિ છે જ્યાં વડવાળા મંદિરમાં જાગતો દ્વારકા વાળો બેઠો છે. અમારી દૂધેની એવી પવિત્ર ધરતી છે બાપુ કે જે ગામમાં મારો જન્મ થયો છે ગામની વાત કરું ને મેઘ સ્વામી સંત થઈ ગયા. આજથી વર્ષો પહેલા તમે કોક દી દૂધેના પાદરમાં આવજો જેને જેને ભરોહો રાખ્યો ઠાકર સામે દ્વારકા વાળા સામે એને હોકારા હામા દીધા છે. મેઘ સ્વામી મહારાજ હાથમાં માળાના બેરખા ફેરવી અને સાહેબ ભગવાનને નીચે ઉધાર્યો છે દૂધેની ધરતી માથે. અને આજ પણ કોઈ વાંધિયા મેણું હોય કોઈને જીવનમાં તકલીફ આવી હોય અને દૂધઈને ધજાગરા સામે મીટ માંડી અને એટલી પ્રાર્થના કરે ગાય વડવાળા જોજો આજ પણ મેઘ સ્વામીને યાદ કરે અને પડકારો કરે સાહેબ ત્રીજો દી નો થવા દઈ બાવન ગદની ધજાયું હજી ફડાકા મારે છે દ્વારકા વાળાની. ઈ પાદર છે આ જ્યાં સંતો છે નરસિંહ મહેતા માટે હું કાયમ કહું છું. અને હવે સાંભળજો અમારી કવિતાની કડી જે મને ગમે છે એટલા માટે નરસિંહ મહેતાના 52 વખત ભગવાને પરચા પૂર્યા. એકવાર નહીં બે વાર નહીં ત્રણ વાર નહીં 52 વખત નરસિંહ મહેતાના પરચા પૂરા ભગવાન આવ્યો. મીરાબાઈના ઝેર પીવા ભગવાન આવ્યો પણ વાત વિશ્વાસની હતી. શ્રદ્ધાના વિષયમાં પુરાવાની જરૂર ન હોય. શ્રદ્ધા જો તમને હોય મને તમને ભરોસો હોય તો માં આવે ભગવાન આવે રામ આવે કૃષ્ણ આવે અને એવા એક નહીં 500 દાખલા તમને આપી દઉં જ્યાં ભરોહો હોય નહીં આવે. હવે સાંભળજો ભજન તો બહુ જૂનું છે પણ હું તમને ખાલી આનો મુદ્દો આપું છું. આયા કાચબી અને કાચબો પાણીમાં ભગવાનનું ભજન કરતા હતા. માણા કરે એમાં નવાઈ ન હોય તમને મને શ્રદ્ધા હોય એમાં નવાઈ ન હોય તમને મને વિશ્વાસ હોય એમાં નવાઈ ન હોય. એ કાચબી અને કાચબો બે પાણીમાં ભજન કરતા
અને ભજન કરતા 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 કાચબાઈ કાચબીને કીધું, હાલ ને બાર લટાર મારી લઈ. પાણી માંથી બહાર નીકળ્યા, લટાર મારવા માટે આ દુનિયા જોવા માટે કાચબો અને કાચબી નીકળી ગયા. ગોપાલ નીકળી તો ગયા, પણ સામે શિકારી ઉભો હતો, એની નજર ગયા એની માથે. હાય હાય, આ તો બે પાણી માંથી નીકળેલા કાચબો હતો. સાંભળો, મારું તમારું ભજન ભગવાન સુધી પૂગે એ કરુણા નો નિધાન કેવો છે એનો દાખલો આપી દઉં. દ્વારકા વાળો છે કેવો. એ કાચબી અને કાચબો પાણી માંથી નીકળી ગયા, ભજન કરવા માટે નીકળ્યા. ભજન કરતા કરતા બહાર નીકળ્યા એટલે શિકારી પારથી હતો, શિકારી હતો, એને પકડી લીધા. બેને પકડી અને માટલામાં મોટું માટલું હતું પાણીનું ભરેલું, માટલામાં મૂકી દીધા. બેને પાણા મૂક્યા, પથ્થર મૂક્યા, નીચે અગ્નિ કર્યો કે આ બે બફાઈ જાય ને પછી ખાઈ જવા છે આને. પાણી ધીરે 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 ગરમ મીંડું થવા અને કાચબી મેણું મંડી મારવા. મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. કાચબીએ કાચબાને મેણું માર્યું કે બહુ ભગવાનનો દીકરો થતો ને પાણીમાં, સીતારામ સીતારામ સીતારામની માળા એમ ફેરવતો, હવે તો મોત આમું આવી ગયું છે. હવે કર તારા ભગવાનને યાદ, કર તારા દ્વારકા વાળાને યાદ, મારે આ જોવું છે તારો ભગવાન ક્યાં બેઠો છે. હવે સાંભળજો, કાચબી અને કાચબો ઊન તમે તો માણા છીએ, એમાં નવાઈ ન હોય, કેવો છે મારો દ્વારકા વાળો, એનો મુદ્દો આપો આપને. માટલામાં પાણી હતું, પાણીમાં પૂરી દીધા, મૂકી દીધા, નીચે અગ્નિ થઈ. ધીરે 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 પાણી ગરમ થતું જાય છે, કાચબી થી રેવાતું નથી. અને વળી પાછું મેણું માર્યું, કર તારા ભગવાનને યાદ. બહુ મોટી માળા એ ફેરવતો પાણીમાં, બહુ ભગવાનને યાદ કરતો હતો, ક્યાં તારો ભગવાન વિયો ગયો. અને તેથી કાચબો એટલું બોલે છે, કાચબી તું કણે કણમાં કુડી, મારા રામૈયાની રીત છે રૂડ્યો. કાચબી તને ભરોહો નહીં, મને મારા રામ ઉપર, મારા કૃષ્ણ ઉપર ભરોહો છે. અને તને જો આ પાણી ગરમ લાગતું હોય તો મારી પીઠ ઉપર આવી જા, બેહી જા મારી પીઠ ઉપર. આ અગ્નિ, આ પાણી તને ગરમ લાગતું હોય ને તારાથી રહેવાતું ન હોય ને, તો મારી પીઠ ઉપર બેહી જા, મને મારા ભગવાન ઉપર ભરોહો છે, મારો રામ આવશે મને તારવાઓ. અને મીંડો માળા કરવા ભગવાનની, મીંડો સ્મરણ કરવા ગયા ભગવાન. આ મેણું મારે છે, જોજે મેણું કોઈને મારી નહીં, આ તો મેણું માથાનો ઘા, મારી આબરૂ ન જાય, મારી નહીં તારી જવાની છે. જેથી ગજરાજે પડકારો કર્યો, હાથીએ પડકારો કર્યો, તેથી તું આવ્યો છો. અને કુરુક્ષેત્રના મેદાનમાં જેથી એક એક મહારથીના એક એક ભુજાની માલકોર દહ દહ, હાથીના બળતા દુશાસન જેવા, દુર્યોધન જેવા, ગુરુવર દ્રોણ જેવા, શૈલ્ય રાજા જેથી હામાં ઉભા હતા, અને તેથી એક ટીટોડી પડકારા કરતી હતી, મારા ઈંડાનું શું થાય, મારા ઈંડાનું શું થાય, મારા ઈંડાનું શું થાય. તેથી એ 14 બ્રહ્માંડના નાથ દ્વારકા વાળા ટીટોડીના ઈંડાટે તારી દીધા હતા 18 ક્ષણની સેનામાં, તો આજ મારી આબરૂ નહીં રાખ. એટલે વળી કાચબી મની કહેવા, ક્યાં તારો ભગવાન છે, બોલાવી લે ભગવાનને, કે તને પાણી ગરમ લાગતું હોય તો મારી પીઠ ઉપર આવી જા, મારો ભગવાન છે દુનિયામાં. કાચબી કાચબાની પીઠ ઉપર બેહી ગઈ અને પાણી મીઠું ગરમ થવા રહેવાતું નથી. અને મીઠું સ્મરણ કરવા ગયા ભગવાન, હે દયાળુ, હે પરમાત્મા, હે રામ, એ પછી કાચબાનું સ્મરણ થવા મીઠું. હજી આ બાજુ શિકારી જે હતો એ શિકારી માટલું મૂકી અગ્નિ પ્રગટાવી અને બીજા શિકાર માટે વિયો ગયો. એને એમ કે હમણાં હું પાછો આવી જાઉં, તો આયા બધું તૈયાર થઈ ગયું છે, વિયો ગયો. પણ ભરોહો કેવડો છે સાંભળજો, એક નાના એવા કાચબાએ વિશ્વાસ મૂકી દીધો રામની માથે, ભગવાનની માથે, જગતમાં ઉપર. આ બાજુ ઘટના એવી બને છે, પાણી ગરમ થાય ન થાય ઈ પેલા તો સાહેબ ગાની ખરી જેવડી વાદળી આકાશમાં ચડીને વાવાઝોડું પવન મંડ્યો ફૂંકાવા, મંડ્યો પવન ફૂંકાવા, ઈ આખી પવન આવે, પવનમાં આટી આવે, ઈ આટી વાળો પવન ફૂંકાવા મંડ્યો. અને જે આટી પવન ની ચડતી હતી ઈ આટી, જે માટલું, જે અગ્નિ હતી ઈ આવી અને ફેરવી અને માટલાને પછાડી અને દધે ખેડાવા ઘા કરી દીધો. અને પાણી બધું માટલો ફૂટી ગયું, પાણી નીકળી ગયું. અને કાચબો અને કાચબી બહાર હતા, એ ગળગળતી દોટ મૂકીને હોળી પાણીમાં વહી ગયા. અને પછી કાચબીને કીધું, ખાંભળ્યું, કાચબી તું કણે કણમાં કૂડી છો, બાકી મારા રામૈયાની રીત છે રૂડી છે, અને ભરોહા મૂક્યા એની આબરૂ કોઈથી જવા નથી દીધી. યાર, એ કાચબાની આબરૂ રાખવા જો દ્વારકા વાળો આવતો હોય તો મારી ને તમારી આબરૂ રાખે, પણ મારા ને તમારા ભરોહામાં કંઈક ફેર પડ્યો હશે. હયાના ભાવથી કરો જો હાકલો તો તું ઢીગલું ચીથરા થણું ધૂણે, તમારો ભાવ જો હયામાંથી નીકળે, તમારો હાથ જો નીકળે, તો ભગવાન આવે, તો મુરારી આવે. ડગો હાલવામાં, ડગો બોલવામાં, ડગો ત્રાજવામાં, ડગો તોલવામાં, આ દુનિયામાં ડગો ક્યાં નથી? ડગો હાલવામાં, ડગો બોલવામાં, ડગો ત્રાજવામાં, ડગો તોલવામાં, અને ડગાની ભરેલી આખી દુનિયા. હવે તો એક તારો ભરોહો મોરારી, એક તારો ભરોહો મોરારી, એક તારો ભરોહો મોરારી.